શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા શ્રી મારુતિ ધૂન મંડળ દ્વારા અનન્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સરથાણા જકાતનાકા ખાતે આવેલ એબીસી સર્કલ પાસેના સરથાણા કમ્યુનિટી હોલમાં શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી મારુતિ ધૂન મંડળ અંજની સોસાયટી દ્વારા અનન્ય સન્માન સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં કપરા સમયમાં સેવા કરનારાઓનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ તો આપણે સૌએ જાણ્યું કે મે મહિનાની 16 તારીખે જે શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા નિરાધાર 1200 બહેનોના પતિના મોક્ષાર્થે થઈ હતી એમનો એક આ અનન્ય સન્માન સમારંભ છે, જે એ કથાની અંદર એક નાના એવા મંડળ દ્વારા જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર જે નાનામાં નાના વ્યક્તિએ જે પોતાએ નિસ્વાર્થ ભાવે સેવા આપી હતી એનો એક અનન્ય સન્માન સમારંભનું એક આયોજન કરવામાં આવ્યું છે. ધૂન મંડળ એટલે કે અલગ અલગ વિસ્તારમાં જે રાત્રિ દરમિયાન જે ધૂન કીર્તન કરી સારા મોડા પ્રસંગે ત્યાંથી જે ફંડ ભેગું થાય એમાંથી આપણે નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોને કીટ આપીએ છીએ, એમના બાળકોની સ્કૂલ ફી ભરીએ છીએ અને પોતાના જીવન એટલે કે આજીવિકા માટે અમે સિલાઈ મશીન આપીએ છીએ. અને એને લઈને અત્યાર સુધીમાં અમે સુરતની અંદર 1200 બહેનોને જે કીટ આપી હતી અને એને એના એક ભાગરૂપી મે મહિનાની 16 તારીખે એક ભવ્ય આયોજન એટલે કે શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાનું આયોજન કર્યું હતું નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોના પતિના મોક્ષાર્થે. તો એ કથાની અંદર આ સરસ મજાના સ્વયંસેવકે અલગ અલગ સંસ્થા દ્વારા નાનામાં નાના વ્યક્તિએ જે સેવા આપી હતી નિસ્વાર્થ ભાવે અને એ સેવાના ભાગરૂપે આજે શ્રી મારુતિ ધૂન મંડળ એક સેવાના ભાગરૂપે આજે એક અનન્ય સન્માન સમારંભ યોજી રહ્યો છે અને એમાં નાનામાં નાના સ્વયંસેવકને આજે એમનું સન્માન કરવું છે એવા ભાવ સાથે આજે મારુતિ ધૂન મંડળે આ સરસ મજાનું આયોજન કર્યું છે. અને સાથે સાથે કથા પૂર્ણ થયા બાદ 270 કીટ આપી હતી, એક કીટની કિંમત આપણી 11000 રૂપિયા છે, તો 270 કીટ આપી અને આજે આ કાર્યક્રમની અંદર 50 કીટ ગંગા સ્વરૂપ બહેનોને પણ અર્પણ કરવાની છે. તો આ સરસ મજાના કાર્યક્રમની સાથે આપ સૌનો સાથ અને સહકાર, ખાસ કરીને આપ મીડિયા કર્મચારીઓ જ્યારે પણ જરૂર પડે ત્યારે અમારી સાથે આ મારુતિ ધૂન મંડળને સાથ અને સહકાર આપવા જોઈએ એ બદલ આપ સૌ પરિવારનો ખૂબ ખૂબ આભાર, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.